જય મુરલીધર જય દ્વારકા દેશ મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં જ હશો, કારણ કે ફાઇવ સ્ટાર કાનુડાના વ્લોગ જોતા હશો. હવે આજે તમે હમણાં ઘણા દિવસ થઈ ગયા ફાઇવ સ્ટાર ફાર્મની આખી વિઝિટનો વિડીયો નથી બનાવ્યો. આપણે વાવી હીર્યા ને ખેડી હીર્યા ને વામ્યા ને પારા ને બધું રાખી જઈ રહ્યા, કામ એટલું કરી રહ્યા, પણ વિઝિટનો વિડીયો હજી સુધી એકે નથી બન્યો. તો આજે એક વિઝિટનો વિડીયો લઈ લે, કારણ એનું કારણ કહું. વિઝિટવાળા ઘણા આવી ગયા છે, તમે ચાર જણા આપણી વાડી ફાઇવ સ્ટાર ફાર્મમાં આવી ગયા કે તમારી વાડી જોઈએ, કાંઈ વાંધો નહીં જોઈ લે. હાલો તો હું ભેગો ભેગો વિઝિટનો વિડીયો બની જાય ને ભાઈ. જો આવો કાંઈક આપણો રાજી 555 પ્લસ કપાસ હતો, સાતમ આઠમના કારણે થોડોક નમી ગયો હોય, જોયું હશે તમે. અને આવો કાંઈક કપા લાગુ અંદર જોઈ લે તમે, કપાસ કેવો છે. કોટન, તમારા જે કોટનવાળા કપડાં છે ને ભાઈ, એની શરૂઆત અહીંયાથી થાય બરાબર. એટલે ખોટા ડારા ડફારા દેતા નહીં. અને કાંઈક આવા ડેડા લાગા છે આપણા. આ એક જ છોડવો છે, જોઈ શકો છો છે ને. આ બીજી વીણીનો કપાસ છે, એક વીણી થઈ ગઈ, એમાંથી કંઈક આપણે બે કડે એમાંથી છ કે સાત જ ભારી નીકળી હતી. હવે બીજી વીણીનો કપાસ ચાલુ થઈ ગયો વીણવાનો. આ બાજુ બધો બાકી છે, આ બાજુ બધો બાકી છે, ઓ બાજુથી ચાલુ કર્યું હે. ને આ લીમડો આપણો વચ્ચો વચ્ચ છે ફાઇવ સ્ટાર ફાર્મના. ફાઇવ સ્ટાર ફાર્મ ઓમાં કને પીપળો દેખાય ને ત્યાં કને હે. અનિલભાઈ કે નીંદ કપા જો ભાઈ, ગોર હોય ને ત્યાં જ માખ્યું આવે, એટલે ખડ હશે ને એમાં જ માલ થશે, એટલે નીંદવાનું નહીં, કલર તમારે જોઈ લેવાનું. ખડ સાફ તો કરવું જોઈએ ને? ના કરવું જોઈએ, તમને ખબર પડે. ગોર માથે માખી ઉડાડવી પડે ને કે ગળે અટકી જાય. કહેવાનું ન હોય અને કહી દે હવે. ધ નેક્સ્ટ ડે, સોરી પબ્લિક, કારણ કે એક જ દિવસમાં વિડીયો ન બની રહ્યો ફાઇવ સ્ટાર ફાર્મ વિઝિટનો, એટલે બીજા દિવસે ચાલુ કરવો પડ્યો છે. અને હવે આપણે ફરી રહ્યા છીએ આપણા એરંડામાં, દિવેલા. તમારું દિવેલા કહેવાતા છે મારા ખ્યાલથી, જોઈ શકો છો આપણા દિવેલા. આ છે 2502, કંઈક આવા દિવેલા છે આપણા 2502 ના. આ પણ આપણે બે એકરમાં કર્યા છે, અને થોડુંક જમીન બેડવાળી છે, બેડ એટલે પાણાવાળી, એટલે થોડાક નબળા છે. અને પાછતરા પણ હે, એટલે જો વરસાદના કારણે ઉગા નતા એ અત્યારે એટલા એટલા જો. અને બીજી વસ્તુ તમને એક બતાવવાની હતી કે અત્યારે હાલમાં એરંડામાં ગડ્ડરનો એટેક એટલો બધો છે કે ચાલુ રાખજો, શાયદ આમાં હશે. એટલે કદાચ આંટો મારતા હોય તો ગડ્ડરનો સ્પ્રે કરી રાખજો. આપણા 2502 ના દિવેલા કંઈક આવા છે. એક ઝાડવામાંથી અત્યારે જો આટલા એરંડો છે, એમાંથી 1 2 3 4 અહીંયા થાય છે, 5 ઓ ઉમાં છે, 6 7 સારો એવો ગ્રોથ છે. પણ દિવેલામાં મેઇન પાણી જોવે એ તો તમને ખબર જ છે, એટલે પાણી હમણાં જ પાડી રાખ્યું હોય. અને હવે જઈ રહ્યા છીએ આપણા બીજા દિવેલાવાળા ખેતરમાં. અરે આ દિવેલા ભૂલાતા જ નથી, એરંડાવાળા ખેતરમાં. એક્સ્ટ્રામાં તમને કહું કેવી કેવી ભાષા હું લઈ આવું. જો આમાં આપણો આખો ગોવાર હતો આખા પડામાં, પણ આખો ગોવાર વરસાદના કારણે ભરી ગયો છે. નુકસાન તમે કહેતા હતા ને કે તમારી વાડીમાં કાંઈ નુકસાન નથી, નુકસાન આખું પડવું જો ખેડી રાખ્યું હોય. ગોવાર હતો પણ રાપ કાઢી નાખી આખામાં. હવે આમાં વાવશું અથવા તો શાકજીનું કરશું ને કામ થું. અમથામાં તમે આપણો વ્લોગ જોતા આવજો જૂના, વરસાદના કારણે કેટલા હેરાન થયા હતા તમને ખબર જ છે. શાકજીરામાં પણ થયા હતા, બે ઓપ્શન હે, કામ થો જીરું થશે અને કાં શાકજીરું. ગોવાર વાળું આખું પડવું ભરી ગયું હોય, ગોવારના રાડા પણ સુકાઈ ગયા. જો આ ગોવારનું રાડો અત્યારે દેખાય નહીં ને ભાઈ, ગોવાર જ નથી અંદર, એટલે આમાં કાં આમ થોડું જીરું થશે અને કાં શાકજીરું. તમે કહી દો કે શું કરવાનું હોય, શાકજીરું કરવાનું કે આમ થોડું જીરું, તમારા હિસાબે શું કરાય. હવામાનમાં લગભગ ટાઢ ઓછી આ ફેરે, કારણ કે હજી નથી પડતી, એટલે હવે ક્યારે પડશે એમ, શિયાળો તો આવી ગયો, હજી ટાઢ નથી પડતી તો એ ટાઢ ક્યારે પડે ભાઈ, એનું કાંઈ નક્કી ન હોય. એટલે હાલો દિવેલા સોરી એરંડા જેમાં અત્યારે હું આંટો દઈ રહ્યો છું, કારણ કે બધા એક વેરાયટી ન કરાય, અલગ અલગ કરાય, એટલે બેનો ટેસ્ટ આવી જાય બરાબર. એટલે આપે બીજી વેરાયટી કરી છે, સૂર્યાના જંબો આવે ને એ જંબો જોઈએ. કહો કેવા હે આપણા સૂર્યા જંબો, હારા હે, ગ્રોથ પણ સારી છે. આ બાજુ પીધેલા અને આ બાજુ વગર પીધેલા, એટલે પાણી એમ દારૂ બારૂ પીતા નથી આપણા એરંડા. પીધેલા એમાં વરી જાય, તમે એમ કહેશો કે શું પીધેલા, પાણી પીધેલા ભાઈ.
બાકી દેવના દીધેલા અમારા દીવેલા. તમને ખ્યાલ હોય તો આપણે ભીંડા પણ કર્યા હતા, બતાવી દઉં. હવે પૂરા થઈ ગયા, ખાલી રાડા ઊભા ભીંડેના, અને આ બાજુ ટમેટા છે, ઓ બાજુ મરચાં છે ને રીંગણા છે ને આ કપાસ. ઓર ધેટ્સ વોઝ અ ફાઇવ સ્ટાર ફાર્મ યુ નો છે ને. તો બસ આવું જ કંઈક છે, હજી તો ઘણું બધું બાકી રહી ગયું બતાવ્યાનું તમેને, પણ હવે બીજા વિડીયોમાં લેતા રહેશું. ફાઇવ સ્ટારમાં મારું જ આવીએ આપણે એટલે. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ બધું કરી રાખજો ભાઈ.